નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધી પોઈન્ટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ. દર્શક મિત્રો, જ્યારે પણ કોઈ સ્ત્રી ગર્ભવતી બનતી હોય છે ને, ત્યારે તે ગર્ભાવસ્થા દરમિયાન એટલે કે એ 9 મહિના દરમિયાન ઘણા બધા સપના સેવતી હોય છે. મારું બાળક આવું લાગશે, મારું બાળક જ્યારે જન્મ લેશે ત્યારે આ રીતે હું એની સાથે વાતો કરીશ, આ રીતે સંસ્કારોનું સિંચન કરીશ, અહીંયા લઈ જઈશ, મોટો થશે ત્યારે આ સ્કૂલમાં ભણાવીશ, આ ડિગ્રી એને હાંસલ કરાવીશ, એને ડૉક્ટર બનાવીશ, એન્જિનિયર બનાવીશ, કે પછી કોઈ પણ, ઘણા બધા સપના જોતી હોય છે. અને બાળક જ્યારે જન્મ લે છે ત્યારે શરૂઆતમાં તો બાળક એકદમ કહેવાય ને કે શાંત હોય છે, મા બાપના કહ્યામાં હોય છે, માતા ઇચ્છતી હોય છે કે એ શાંત રહે, ના ગુસ્સાવાળો બને, ના જિદ્દી બને. અને સમાજમાં જે વર્તન અત્યારે ચડ્યું છે, સમાજ જે રીતે આગળ વધી રહ્યું છે તે રીતે એની સમજણ શક્તિ પણ એ રીતે થાય, તે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ બાળક બને ને ઘણી બધી કહેવાય પ્રસિદ્ધિ હાંસલ કરે. પણ કહેવાય ને કે હાલના સમયમાં, જે આધુનિક સમયમાં એક નવી જનરેશનના બાળક જે આવી રહ્યા છે, એક તો એ જિદ્દી છે, સાથે ગુસ્સાવાળા પણ છે, અને માતા પિતાની ઘણી બધી એવી ફરિયાદ પણ હોય છે કે અમારા કયામાં નથી, તે પોતાના જ કયા અનુસાર કરે છે. અને ખરેખર જે માતા ઇચ્છતી હોય છે કે એ શાંત સ્વભાવવાળો હોય, સમજણ શક્તિવાળો હોય, ધીરજવાળો હોય, ધૈર્યવાળો હોય, તે કદાચ આજના બાળકમાં નથી જોવા મળી રહ્યો. હું બધા જ બાળકની વાત નથી કરી રહી, પણ જો ખરેખર આધુનિક સમયના બાળકોને શાંત બનાવવા હોય, તેને દુનિયાના સૌથી શ્રેષ્ઠ બાળક બનાવવા હોય અને ખરેખર એ દુનિયામાં ઘણી બધી પ્રસિદ્ધિ હાંસલ કરવી હોય તેવા બનાવવા હોય, તો ગર્ભ સંસ્કારનું વિશેષ મહત્વ રહેલું છે. પૌરાણિક સમયમાં તો ક્યાંક ગર્ભ સંસ્કારનું વિશેષ મહત્વ હતું જ, પણ અત્યારે ક્યાંક ઘટી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પણ હવે દંપતીઓએ પણ ક્યાંક જાગૃત થવાની જરૂર છે કે ગર્ભ સંસ્કારનું મહત્વ જો આપણે સમજીશું તો આવનાર આપણું જે બાળક હશે તેને આપણે શ્રેષ્ઠ અને દિવ્ય બનાવી શકીશું. તો આજે ટુ ધી પોઈન્ટ કાર્યક્રમમાં આ જ ગર્ભ સંસ્કાર અંગે વાત કરવી છે અને ઘણા ઉદાહરણો પણ આપની સાથે લાવવા છે કે પૌરાણિક સમયમાં ખરેખર ગર્ભ સંસ્કારે એક ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે અને દુનિયાને એક શક્તિશાળી અને શ્રેષ્ઠ બાળક પણ આપ્યું છે. ખાસ ચર્ચા કરવા અમે આમંત્રિત કર્યા છે વૈદ્ય રાજેશ ઠક્કર, કે જે ચીફ આયુર્વેદ ફિઝિશિયન છે નિસર્ગ આયુર્વેદમ હોસ્પિટલના. રાજેશજી નમસ્કાર, સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. નમસ્કાર રાજેશજી, શું કહેવા માંગશો કે આખે ગર્ભ સંસ્કાર એટલે શું? ગર્ભ સંસ્કાર આપણા આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં ઘણા સમય, લગભગ 3000 વર્ષ પહેલાના સુશ્રુત, ચરક, કાશ્યપ સંહિતા, આ બધા ગ્રંથોમાં આ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. અને અત્યારે હાલ છેલ્લા 5-7 વર્ષમાં એનો બહુ જ પ્રચાર અને પ્રસાર બી જોવા મળી રહ્યો છે. હું 20 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરું છું, ગર્ભ સંસ્કાર ઉપર ખૂબ કામ કર્યું છે. 16 સંસ્કાર જે આપણા શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે એમાંથી 9 સંસ્કાર એવા છે કે જે મેડિકલ સાયન્સ સાથે જોડાયેલા છે. હું આયુર્વેદિક ડોક્ટર હોવાના નાતે એ છે, એમાં 3 સંસ્કાર એવા હોય કે જે માતાના ગર્ભમાં બાળક હોય ત્યારે થતા હોય, એટલે એનું નામ ગર્ભ સંસ્કારથી એ શરૂઆત થયેલી છે. ગર્ભાધાન કેવી રીતે, ગર્ભનું સ્થાપન કરવાનું હોય ત્યારે કેવું વાતાવરણ હોવું જોઈએ, કેવા વિચારો હોવા જોઈએ, ત્યાંથી એની શરૂઆત થાય. બીજો પુંસવન સંસ્કાર આવે અને ત્રીજો સીમંતોન્નયન સંસ્કાર આવે, અને પછીથી બાળકના જન્મ થયા પછી એની પોતાની ઉપર બીજા સંસ્કારો થતા હોય એટલા માટે. પણ આની શરૂઆત ગર્ભાધાન સંસ્કારથી થયું હોવાથી એનું નામ ગર્ભ સંસ્કાર એવી રીતે પ્રચલિત થયેલું છે. ઓકે, આપે જે વાત કરી કે 3 સંસ્કારો એવા છે જે ગર્ભાવસ્થા દરમિયાન જ થતા હોય છે, ખરેખર એનું મહત્વ કેટલું છે? શું આવનાર બાળક ઉપર એની અસર દેખાતી હોય છે ખરી? જો ખરેખર કોઈ દંપતી કે કોઈ માતા એવું ઇચ્છતી હોય કે મારું બાળક દિવ્ય હોય, ઉત્તમ હોય, શ્રેષ્ઠ હોય, તે શક્ય છે ખરી ગર્ભાવસ્થા દરમિયાન જ, કે આવનાર બાળક કેવું હોય એ પહેલાથી જ નક્કી કરવું? ચોક્કસથી આ થઈ શકે, એટલા માટે કે અત્યારે જે આપણે માનીએ છીએ કે ચલો બાળક આવી રીતે છે, તો એક પરંપરા અત્યારે હાલ જે ચાલી રહી છે કે આયર્ન કે કેલ્શિયમ કે એવી રીતે કહી અને રૂટીન એનું ચેકઅપ થવાનું હોય. પણ ગર્ભ સંસ્કાર આખી અલગની વાત છે. ક્યાંક વિચારો, સાયકોલોજીનો જે રોલ છે અને શ્રેષ્ઠતા છે, એનું વર્તન છે. ગર્ભિણી સ્ત્રી જેવું ખાય છે, જેવું પીવે છે, જેવું વર્તન કરે છે, એનું જેવું આહાર વિહાર હોય છે, એ કેવા ઔષધોનું સેવન કરે છે, એ બધાની ઉપર બાળકનું નિર્ધારણ થતું હોય છે. એક ઉદાહરણ તરીકે આપું તો એક પ્રહલાદનું આપણે બધાને કદાચ ખબર હોય કે પ્રહલાદ જે છે એ હિરણ્યકશ્યપનો પુત્ર હતો. તો એક રાક્ષસ કુળમાં પ્રહલાદ જે છે એ દૈવી શક્તિ અને દૈવી ગુણ ધરાવતું બાળક છે, કઈ રીતે જન્મ થઈ શક્યું? તો એ જ્યારે માતા કયાધુ પ્રેગ્નન્ટ હતા ત્યારે નારદ મુનિ એમને લઈ જાય છે, અને એક પ્રકૃતિની યોજના હતી. તો એ પ્રમાણે એ અત્યારે જ્યારે એમના પિતા જે છે હિરણ્યકશ્યપ એ હિમાલયમાં તપ કરવા જાય અને નારદજી એમને પોતાના આશ્રમમાં લઈ આવે છે માતા કયાધુને.
અને સતત એવા વાતાવરણમાં રાખે કે જે વિષ્ણુ ભગવાનની ઉપાસના કરતું હોય, સતત એમની પાસે નારાયણ નારાયણનો જાપ કરાવે છે, એમનું ઉપાસના કરાવે છે, તો એ બાળક જન્મે છે ત્યારે સતત વિષ્ણુ ભગવાનનું એ જાપ પોતે પણ કરે છે, એટલું ચુસ્તતાપૂર્વક એ માને છે, અને એ પોતે એના પિતાના મૃત્યુનું કારણ બને છે. બરાબર છે? એટલે આ વસ્તુથી ઉપરથી એવું થઈ શકે કે ગર્ભ સંસ્કારનું કેટલું મહત્વ છે. આનું એક મહત્વ એવું થયું કે રાક્ષસ કુળનું બીજ હોવા છતાંય ગર્ભાવસ્થા દરમિયાન દૈવી સંપત્તિના એવા સતત સેવન કરવામાં આવે, ગર્ભિણી સ્ત્રીને એવી જગ્યા ઉપર રાખવામાં આવે, એવું વર્તન કરાવવામાં આવે, તો બાળક ઉપર એની ઇફેક્ટ આવી શકે. હવે આગળની બીજી અધૂરી એક વાત એવી છે કે પ્રહલાદનો પુત્ર છે એ વિરોચન છે, વિરોચનનો પુત્ર છે બાલી. વિરોચન પણ થોડું દૈવી ગુણો ધરાવતા હતા, પણ બાલી છે અગેઇન એકદમ હિંસાચારને એવી કરનાર વ્યક્તિ હતી. તો એ દરમિયાન ગર્ભ સંસ્કારનું મહત્વ ન સમજાયું તો ફરીથી એ જ કુળમાં રાક્ષસી અને હિંસાચારી કરનાર વ્યક્તિનો બાળકનો જન્મ થયો. આનો મતલબ એવો થયો કે હિંસાચાર કરનાર વ્યક્તિના ઘરે પણ, એટલે એક કોઈક સંત હોય, હું કહું છું સામાન્ય રીતે કે મોરારી બાપુના ઘરે પણ કદાચ ત્રાસવાદી જેવો દાઉદ ઇબ્રાહીમ જેવું વ્યક્તિ પણ જન્મ પામી શકે, અને દાઉદ ઇબ્રાહીમના ઘરે પણ મોરારી બાપુ જેવું સંત વ્યક્તિ કોઈ જન્મ લઈ શકે. ઓકે રાજેશજી, આપે ખાસ કરીને ઉદાહરણો દ્વારા ઘણું બધું કહી તો દીધું, પણ મોટો પ્રશ્ન એ થાય છે કે આ ગર્ભ સંસ્કારમાં જે ત્રણ સંસ્કારનો સમાવેશ થાય છે એમાં કઈ કઈ બાબતોનું આવે છે? માત્ર શું ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું, સારા સારા વિચારો કરવા, સારો આહાર વિહાર લેવો, સારા ઔષધો લેવા, કેટલાક આસન કરવા, એક્સરસાઇઝ કરવું, ફ્રેશ એર લેવી, કઈ બાબતોનો આખરે સમાવેશ થાય છે? ગર્ભ સંસ્કારમાં આખરે આપવામાં શું આવે છે? શું ધાર્મિક કોઈ જ્ઞાન આપવામાં આવે છે કે કોઈ સમજણ આપવામાં આવે છે? ના, હું આયુર્વેદનો ડોક્ટર હોવાના નાતે અત્યારે ગર્ભ સંસ્કાર છે બે ત્રણ રીતે થતું હોય છે. કેટલીક જગ્યાએ જે આધ્યાત્મિક સંસ્થાઓ હોય, ધર્મ સાથે જોડાયેલી હોય, તો એ ફક્ત કેટલાક મંત્રોચ્ચાર કે શ્લોકોને એનું પઠનને કરાવવાનું હોય છે. પણ હું ડોક્ટર હોવાના નાતે મેં આમાં જે સંશોધન કર્યું છે અને જે પુસ્તકો વાંચ્યા છે, તો એમાં આયુર્વેદની જે ગ્રંથો છે એમાં લખેલું છે, એક ચરક સંહિતા નામનો ગ્રંથ છે, તો એમાં શારીર સ્થાન નામનું એક અધ્યાય છે, એમાં ગર્ભાવ ક્રાંતિ નામનો એક અધ્યાય છે, એ છે, એની અંદર આનું બહુ જ ખુડીકા ગર્ભાવ ક્રાંતિ શરીર લખેલું છે. તો એમાં બે રીતે ગર્ભ સંસ્કાર થાય કે એક પુરુષ અને દંપત જે સ્ત્રી છે કે જે બાળકની ઈચ્છા રાખી રહ્યું છે, જેને પોતાને બાળક પ્રાપ્ત કરવું છે અને ગર્ભ રાખવો છે, તો એવા દંપતીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે અને એનું પૂર્ણ પંચકર્મથી શુદ્ધિકરણ શરીરનું કરાવી અને પછીથી ગર્ભનું સ્થાપન કરવાનું છે. કેટલીક દંપતીઓ એવા હોય કે જે દરેકે દરેક દંપતી પંચકર્મથી શુદ્ધિકરણ ન કરાવી શકે, તો ઔષધ સેવન હોય, એક માસ સુધી પુરુષ અને સ્ત્રીને બ્રહ્મચર્યનું પાલન કરાવી અને પુરુષ બીજ શુદ્ધિના ઔષધો, સ્ત્રી બીજની શુદ્ધિના ઔષધો એ એમને આપવામાં આવે અને બેસ્ટ ક્વોલિટીના સ્પર્મ અને ઓવમ એ બનાવવામાં આવે અને પછીથી ચોક્કસ એવા નિયમો પ્રમાણે વૈદિક ગર્ભાધાન સંસ્કાર કરવામાં આવે અને એવા સમયમાં, એવા વાતાવરણમાં, એવી માનસિકતામાં એ ગર્ભાધાન સંસ્કાર ગર્ભ રહેવો જોઈએ કે એ છે, એ એમનું કાઉન્સેલિંગ કરાવવામાં આવે અને પછી ગર્ભ રહી જાય છે, પછીથી માસાનું માસિક પરિચર્યા આવે. એટલે આવી રીતે ત્રણ ભાગ હોય, એન્ટીનેટલ કેર, પ્રીનેટલ કેર, એન્ટીનેટલ કેર અને પોસ્ટનેટલ કેર. એટલે ગર્ભાવસ્થા પહેલાનો એક મહિનો, ગર્ભાવસ્થાના 9 મહિના અને ગર્ભાવસ્થા પછીના 2 મહિના, આ આખું જે છે ભાગ એ ગર્ભ સંસ્કારમાં 3 ભાગ હોય છે આવી રીતે. ઓકે, વૈદ્ય રાજેશજી, કહેવાય કે બાળકો જ્યારે આવનાર બાળક હોય, જ્યારે બાળક જન્મ લે થોડુંક જ મોટું થતું હોય છે, તો અત્યારના આધુનિક સમયમાં આપણે બાળક જોતા હોઈએ છીએ કે ઘણા બધા ગુસ્સાવાળા હોય છે, જિદ્દી હોય છે. માતા પિતાનું કદાચ 2 કે 2.5 વર્ષ સુધી એ કહ્યું માને, પછી એ કહ્યામાં હોતા નથી અને એના જ કારણે એ રડે છે વધારે, ને એની સીધી અસર સ્વાસ્થ્ય ઉપર પણ પડતી હોય છે. અને જેમ જેમ ઉંમર વધતી જાય છે, કદાચ આપણને લાગે કે આ બાળક મોટું થશે એટલે સમજણ શક્તિવાળું થઈ જશે, સમજી જશે, પણ એવું થતું નથી. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ તેના વર્તનમાં, તેના સ્વભાવમાં ઘણા બધા ચેન્જીસ આવતા જાય છે. તો આની સામે ગર્ભ સંસ્કાર કેવું રિઝલ્ટ આપી શકે? ગર્ભ સંસ્કાર બહુ સરસ રિઝલ્ટ આપી શકે, કેમ કે એમાં ગર્ભિણી સ્ત્રી જેવું વિચારે છે, જેવું વર્તન કરે છે, તો આપણે એ દરમિયાન એવી યોજના બનાવી શકાય કે એ સતત છે દરરોજનો 15-20 મિનિટ માટે, એ યોગ માટે, પોતાના શાંત માટે છે. ગર્ભ સંવાદ નામનો એક શબ્દ વાપરે છે ગ્રંથોમાં, તો અમે જે ગર્ભિણી સ્ત્રી આવે છે ને એની સાથે સતત વાત કરીએ છીએ કે તમારો રૂમ બંધ કરી અને બાળકની સાથે 5મા મહિના પછી અમે ગર્ભ સંવાદ ચાલુ કરાવીએ છીએ. તમે કીધું કે માતા અને બાળક છે એ મા બાપનું સાંભળતું નથી, તો હું દરેક જે ગર્ભવતી સ્ત્રી અને જે એના હસબન્ડ હોય છે આવે છે ને, તો એમને કહું છું કે તમે તમારા બાળકને સાથે
એટલે માતા જે છે પોતે પોતાના હાથ જે છે પોતાના પેટ ઉપર રાખે છે અને એને સમજાવે છે અને એની સાથે ટોક શરૂ કરે છે, બાળક સમજી શકે છે. તો એનું કેમ કે પંચમે મનઃ પ્રબુદ્ધતર ભવતી ષષ્ઠે બુદ્ધિહિ, એટલે એની ઇન્દ્રિયો બધી છે એ કાર્યરત થઈ છે. તો એટલા માટે એની સાથે ગર્ભ સંવાદ કરાવવાથી એની સાથે કહેવાનું છે કે હું તારો ઇંતજાર કરું છું, તું આવ, તારા શ્રેષ્ઠ સંસ્કારો આપીશું તને, તને ઉત્તમ શિક્ષણ આપીશું, તારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરીશું અને સરસ દુનિયા છે, હું તને સરસ આવી રીતે તારો ઉછેર કરીશું. આવી બધી કેટલી બધી અમે એક્ઝામ્પલ આપીને કહીએ છીએ અને એકદમ શાંત વાતાવરણમાં એ કરવાનું. બહુ વધારે પડતો મોબાઈલનો ઉપયોગ, વધારે પડતો ટીવીનો ઉપયોગ, ઘોંઘાટ ભર્યા વાતાવરણમાં આ બધાથી જો બચવામાં આવે તો ચોક્કસથી તમે જે કીધું છે કે બાળકની અંદર જે શ્રેષ્ઠતા અને કોન્સન્ટ્રેશનનો જે ગુણ જોઈએ તો આપણે એનો વિકાસ કરાવી શકીએ. ઓકે, દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે એમનું જે બાળક હોય એ બુદ્ધિમાન હોય, ઘણી બધી દુનિયામાં દેશમાં પ્રસિદ્ધિ હાંસલ કરી શકે, ઇન્ટેલિજન્સ હોય, સ્માર્ટ હોય. અને ઘણી વખત કહેવાય છે કે જ્યારે બાળક ભણતરની શરૂઆત કરતું હોય છે ત્યારે ઘણું બધું વીક હોય છે, એને કોઈ ને કોઈ વિષયમાં રસ હોતો નથી, બીજી એક્ટિવિટીમાં કદાચ શ્રેષ્ઠ હોઈ શકે પણ યાદ નથી રહેતું, ને એ બધી જે સમસ્યાઓનો સામનો અત્યારે માતા પિતા કરી રહ્યા છે. તો શું જે હજી સુધી પ્લાનિંગ નથી કર્યું બાળકને, એ દંપતીને આપ શું કહેવા માંગશો કે ખરેખર માનસિક વિકાસ, એનું બુદ્ધિનો વિકાસ, એની યાદશક્તિ વધે એવું ખરેખર ગર્ભમાં જ સંસ્કારોનું સિંચન અને આ બધી વાતોનું સિંચન શક્ય છે ખરી? ચોક્કસ થઈ શકે. બાળકની યાદશક્તિ અને એ જે છે બુદ્ધિનું સ્થાપન છે. મેં હમણાં એક શબ્દ વાપર્યો કે પંચમે મનઃ પ્રબુદ્ધતર ભવતી ષષ્ઠે બુદ્ધિહિ, એટલે પાંચમા મહિને બાળકનું મન જે છે એ ઇન્ટેલેક્ટ આપણે જે કહીએ છીએ, અરે સોરી, એનો માઇન્ડસેટ જે છે એ તૈયાર થાય છે. અને ષષ્ઠે બુદ્ધિહિ, છઠ્ઠા મહિને બાળકનું બુદ્ધિનું સ્થાપન થાય છે, ઇન્ટેલેક્ટ આપણે જે કહીએ. ત્રણ પ્રકારની બુદ્ધિ કીધેલી છે, ધી, ધૃતિ અને સ્મૃતિ. અત્યારની ભાષામાં જો સમજાવીએ તો એ શાસ્ત્રની થોડીક અઘરી ભાષા છે. તો આપણે કોમ્પ્યુટર, લેપટોપ બધા વાપરતા હોઈએ તો હાર્ડ ડિસ્ક આવે. સ્મૃતિ જે છે ને એ આપણું સ્ટોરિંગ કેપેસિટી છે, જ્યાં આપણે સ્ટોર થાય છે આપણી બધી યાદશક્તિ ને બધું જે છે એ. બીજું ધી છે અને એક ધૃતિ છે. તો એ ધી જે છે એ આપણે તર્ક કરે છે. એક આપણે લેપટોપ પર એક પ્રોગ્રામ હોય અને એક માઇક્રોસોફ્ટ વર્ડની ફાઇલ ખોલીએ છીએ, સોફ્ટવેર ખોલીએ છીએ તો એને ખુલે છે. તો એવી રીતે ત્રણ પ્રકારની જે બુદ્ધિ હોય ને એ શ્રેષ્ઠ રીતે છઠ્ઠા મહિને સ્થાપિત થતી હોય. એને માનસિક પ્રકૃતિઓના 64 પ્રકારની માનસિક પ્રકૃતિ છે કે બાળક હિંસાચારી થશે, આળસુ થશે, ક્રોધી થશે. એક બાળકને કામ સોંપવામાં આવે તો એક બાળક એવું હોય કે તરત એની શરૂઆત કરે છે અને અધૂરું છોડી દે છે. શરૂઆતમાં ઉત્સાહ હોય છે પણ એ અધૂરું છોડી દે. બીજા કેટલાક બાળકો એવા હોય કે લે છે અથવા લાંબા સમય સુધી હાથ પર જ નથી લેતા. કેટલાક બાળકો એવા છે કે લે અને પૂર્ણ ના થાય ત્યાં સુધી એની પાછળ મચી પડે છે. તો આ જે છે ને એ ગર્ભાવસ્થા દરમિયાન એને ગર્ભિણી સ્ત્રીએ કેવું વર્તન કર્યું છે એની ઉપર એની ઇફેક્ટ હોય છે. હું એક પ્રયોગ બુદ્ધિનો શબ્દનો આપણે વાત કરીએ એટલે હું કહીશ કે દર્શક મિત્રોને કે પાંચમા અને છઠ્ઠા મહિને તમે એક કાર્ય કરશો, એક ચાંદીની વાટકી લેવાની છે અને એની અંદર 4 બદામ રાત્રે ચંદ્રના પ્રકાશમાં, અગાસીમાં કે બાલ્કનીમાં એ 4 બદામ જે છે ચાંદીની વાટકીમાં મૂકવાની છે અને ગાયના દૂધની સાથે પલાળવાની છે. શક્ય બને તો ગાયનું દૂધ ન મળે તો સામાન્ય દૂધ પણ તમે લઈ શકો છો. સવારે ઉઠી અને 4 બદામ ચાવી જવાની છે અને એ દૂધ પી જવાનું છે, તમારા રૂટીન જેમ તમે પીતા હોય એવી રીતે. તો આનાથી જે છે ને બાળકની, કેમ કે ચાંદી છે એ મનનું કારક છે, આખી બુદ્ધિના કોષો, ન્યુરોન્સ જે છે એની ઉપર બહુ જ સરસ કામ કરે છે, એટલે એવી રીતે એ બહુ જ સરસ ફાયદાકારક થઈ શકે. ઓકે, ખાસ આ તો બુદ્ધિની વાત થઈ, પરંતુ કહેવાય ને કે આહાર વિહારનું જે આપણે વાત કરી કે માતા જેવો આહાર લેતી હોય છે, જેવા વિચારો કરતી હોય છે, એની સીધી જ અસર બાળક ઉપર પડતી હોય છે. અત્યારે ફાસ્ટ ફૂડ વાળી લાઈફ છે, ક્યારેક સ્ત્રીને ડોક્ટર્સ ઘણા બધા સજેસ્ટ કરતા હોય છે કે બહારનું ખાવાનું ટાળવું જોઈએ, પણ કહેવાય ને કે ગર્ભાવસ્થા દરમિયાન એવું પણ થતું હોય છે કે ચટપટું ખાવાનું મન થતું હોય છે, અમુક જ વસ્તુ ખાવાનું મન થતું હોય છે, એ પણ ઘણી બધી હેબિટ્સ જોવા મળતી હોય છે. તે બધા આહારની કેટલી અસર પડતી હોય છે, જે ખોરાક એ લઈ રહી છે એની અસર બાળકના વિકાસ ઉપર કેટલી પડે છે? ખોરાકની સીધી અસર પડે છે. તમે કીધું કે ચટપટું ખાવાની ઈચ્છા થાય, દરેકે દરેક ગર્ભિણી સ્ત્રીને અલગ અલગ થતી હોય છે ઈચ્છા, પણ કેટલીક વખત સીધે સીધી રીતે એ એક્સેપ્ટન્સમાં નથી આવતું હોતું કે મને ભાવે છે ને મને ખાવું છે એટલે એ થાય. તો એના માટે અમે એવું કહીએ છીએ કે અમારા શાસ્ત્રમાં એક શ્લોક લખ્યો છે કે જે ગર્ભિણી સ્ત્રી છે એ અતિશય મરચું વધારે પ્રમાણમાં ખાય તો એનું બાળક કૃષ્ણ વર્ણનું થાય, કાળાસ પડતું. બરાબર, જે ગર્ભિણી સ્ત્રી અતિશય તેલ વધારે પ્રમાણમાં ખાય તો બાળક શ્યામ વર્ણનું થાય, એટલે સામાન્ય રીતે ભારતીય લોકોની ચામડીનો જે કલર છે એવા વર્ણનું થાય છે, ઘઉં વર્ણો જે કલર કહીએ છીએ. અને જે ગર્ભિણી સ્ત્રી ઘૃત મંડ
ઘીની ઉપર ન જામતો હોય એવો જે પ્રવાહી ભાગ હોય ને એને ઘૃતમંડ કહેવાય સંસ્કૃતમાં. તો એ જે છે એ અભ્યાસ રાખે છે તો બાળક અવદાત્ત વર્ણનું થાય, એટલે એકદમ ફેર સ્કીનનું ગોરું દેખાવનું થાય છે. એટલે કોઈ પણ એમ કહીએ કે તમારે બહાર જઈ અને તીખીને તમતમથી એકદમ રાત્રે 11 વાગે ભાજીપાઉં ખાવાની ઈચ્છા થઈ હોય તો સીધે સીધું કોઈ નથી માનતું, પણ એ મરચું ખાવાથી હા મારું બાળક આવું થશે તો એ ગર્ભિણી સ્ત્રી સ્વીકારે છે કે હા ચોક્કસથી અમે પાલન કરીશું અને આ વસ્તુ અત્યારે 9 મહિના દરમિયાન હું નહીં ખાઉં. ઓકે, આવી રીતે એની ઇફેક્ટ આવતી હોય છે. ઓકે, વૈદ્ય રાજેશજી વિહાર એટલે વિચારોની વાત કરીએ તો અત્યારે કહેવાય કે આધુનિક સમયમાં કોઈ સ્ત્રી એવી નથી કે વર્કિંગ ના હોય, એ જોબ પણ કરતી હોય છે, પોતાનો બિઝનેસ પણ ચલાવતી હોય છે, ઘરેથી પણ બિઝનેસ કરતી હોય છે અને સતત વ્યસ્ત રહેતી હોય છે. અને એવું કહેવાય પણ છે કે જો સ્ત્રી વ્યસ્ત રહે, 9 મહિના સુધી હરતી ફરતી રહે, રૂટીન કામ જ કરતી રહે છે તો ખાસ બાળક ઉપર બી બાળક બી એક્ટિવ થતું હોય છે અને એના જ કારણે 6 મહિના સુધી કે 7 મહિના સુધી અથવા પ્રાઇવેટ કંપનીઝમાં હોય તો 8 મહિના સુધી પણ એ કામ કરતી હોય છે. પછી એ કામ કમ્પ્યુટરનું પણ હોઈ શકે, જો ટીચર હોય તો સતત સ્ટુડન્ટ સાથે પણ એને અભ્યાસ કરાવવાનો હોઈ શકે. આ જે પ્રોફેશનલની લાઈફ છે, ખરેખર આપણે લાગે છે કે સતત માનસિક તાણ અને આ ટેન્શનને સતત બીજા કામના વિચારો કરવા એ બાળકો ઉપર અસર કરતા હોય છે ખરી? સામાન્ય રીતે કોઈ પણ અત્યારે આપણે જોઈએ છીએ કે પ્રોફેશનલ લાઈફ છે, મોટા સિટીમાં તો આ રહેવાનું છે, એને અનએવોઇડેબલ સર્કમટેન્સીસ કહી શકીએ કે આપણે ટાળી જ ન શકો. તમે જે જોબ કરો છો, જે કાર્ય કરો છો તો એ કરવાનું છે, પણ એટલું કમસે કમ ધ્યાન રાખવું જોઈએ કે ગર્ભાવસ્થા હોય તો જે ગર્ભિણી સ્ત્રી છે અતિશય ક્રોધ ન કરવો, અતિશય ઉજાગરા ન કરવા, અતિશય જે છે બોલવાનું છે એક જ બેઠક ઉપર સતત ન બેસી રહેવું, થોડું પોશ્ચર બદલતા રહેવાનું છે, અકળામણ થતી હોય 6ઠા મહિના પછી મંદ આરંભ કરવાનો. આવી નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખી શકાય. મંદ આરંભ એટલે ધારો કે ઊભા થઈને કોઈ બોલાવે છે તો તરત ઊભા થઈને જવાનું નથી, કેમ કે જે થાય છે તો ગર્ભની આજુબાજુમાં 4 થી 5 લિટર જેટલું પાણી હોય છે, ગર્ભોદક જે કહીએ છીએ, બરાબર છે, એમનિયોટિક ફ્લુઇડ કહેવાય છે. તો એની અંદર બાળક ઝૂલતું હોય છે તો એને એકદમ ઊભા થાવ છો તો જેમ એને ફડક પડે છે, જેમ પેલું ચકડોળમાં નીચે ઉતરતી વખતે જે ફિલિંગ આવે છે ને એવી ફિલિંગ એને બાળકને આવતી હોય તો એને એકદમ ફરક પડે છે તો કમસે કમ મંદ આરંભ કરવો. એટલે આ બધી બાબતો કેટલું રિસ્ટ્રિક્શન આવે છે કે જેનું પાલન કરવું જોઈએ, એટલે એ પ્રમાણેનું અમે સૂચનાઓ આપતા હોઈએ છીએ. આ બની શકે. ઓકે, વૈદ્ય રાજેશજી કહેવાય કે અત્યારે સિઝરનનું પ્રમાણ પણ ઘણું બધું વધી ગયું છે. પહેલાં નોર્મલ ડિલિવરી થતી હતી, 100 કદાચ 10 જણાનું જ ઓપરેશન કરવું પડતું હતું કે જેની હાઇટ ઓછી હોય કે વજન વધારે હોય કે ડાયાબિટીસ કે બીપી જેવી તકલીફ હોય, પણ હવે લગભગ 100 સ્ત્રીએ 75% સ્ત્રીઓનું સિઝરિયન થતું હોય છે. સાથે સાથે પ્રી મેચ્યોર ડિલિવરી એટલે કે 7મા મહિને કે 6ઠા મહિને બી ઇવન કે 8મા મહિને બાળકનો જન્મ થઈ જતો હોય છે અને ત્યારબાદ એની કાચની પેટીમાં રાખવામાં આવે છે. ચોક્કસ જ્યારે બાળક મોટું થાય ત્યારે ખ્યાલ પણ નથી આવતો કારણ કે એની હેલ્થ પણ સારી હોય છે, પણ આ બધી વસ્તુઓનું જે પ્રમાણ વધી રહ્યું છે એની પાછળ ખાસ એ ગર્ભાવસ્થા દરમિયાન જે ટેન્શનવાળું માહોલ છે, સાથે એ વખતે આ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં ન આવ્યું હોય, ગર્ભ સંસ્કાર ન કર્યો હોય તો ખરેખર લાગે છે કે આના ચાન્સીસ વધી શકતા હોય છે. હા, એ વધી શકે, કેમ કે અત્યારે હાલ જે છે ને મહત્વની વસ્તુ ગર્ભાવસ્થા દરમિયાન જે ગર્ભિણી સ્ત્રીનો જે આહાર વિહાર અને એની ઉપરની જે ઇફેક્ટ છે એની ઉપર હોય છે. હું એક ઉદાહરણ તમને આપવા માંગુ કે ગર્ભાવસ્થા દરમિયાન આપણે પ્રહલાદનું જે મેં શરૂઆતમાં વાત કરેલી તો એમની માતા એટલે કેવું એની ઇફેક્ટ આવી શકે છે. તો જ્યારે ગર્ભાવસ્થામાં એ માતા કયાદુ હોય છે ત્યારે નારદજીના આશ્રમમાં રહે છે અને એમને આખા ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરાવે છે. એ દરમિયાન ખાલી વિષ્ણુ ભગવાનનું તો જે મેં વાત કરી છે તો આખા ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરાવે છે. તો એ બાળકનો જન્મ થાય છે અને પછીથી હું અત્યારે હાલ કોરિલેશન કરું છું બંનેનું, કેમ કે એ જે વસ્તુ છે ને મહત્વનો ટોપિક આ છે કે બાળકનો જન્મ થયો એ પ્રહલાદ જ્યારે રાજા બને છે, રાજા બને છે ને ત્યારે એની સામે એ એમની જીવનમાં એક ઘટના આવે છે અને એક કેસ આવે છે. તો એક સ્ત્રી હોય છે, એ બાળક એના રાજાના દરબારમાં જ્યારે હોય છે ત્યારે બે સ્ત્રીઓ એક બાળક ઉપર અધિકાર જતાવે છે. બંને એવું કહે છે કે આ મારું બાળક છે, બીજી એક સ્ત્રી એમ કહે છે કે આ મારું બાળક છે. તો એ દરમિયાન પ્રહલાદની સામે બહુ કન્ફ્યુઝન હોય છે કે ખરેખર આ શું હોઈ શકે, કે આ કોનું બાળક હશે, અને બંનેના પુરાવો એવા આપે છે કે જે કન્ફ્યુઝન થઈ શકે, નિર્ણય થઈ શકતો નથી. ત્યારે પ્રહલાદજી એવો નિર્ણય કરે છે કે આ જે બાળક છે ને એને મારી નાખવામાં આવે, બરાબર છે, એને મારી નાખવામાં આવે છે. અને એ દરમિયાન છેલ્લો નિર્ણય કરે છે અને આદેશ આપે છે કે આ બાળકનું અત્યારે ધડથી માથું દૂર કરવામાં આવે. એ દરમિયાન એક સ્ત્રી ઊભી થાય છે અને એવું કહે છે કે હું આ બાળકનો દાવો જતો કરું છું, કેમ કે મારે બાળક નથી જોઈતું, કશો વાંધો નહીં, પણ એ જીવતું રહેશે એ મારા માટે ઈચ્છનીય છે, હું એને મરતું નહીં જોઈ શકું.
ત્યારે એ બીજી જે હોય છે ને સ્ત્રી એ જે બોલે છે ત્યારે પ્રહલાદ રાજા એવું કહે છે કે આ જે સ્ત્રીએ ત્યાગ કર્યો છે ને એ સાચી માં છે અને એને બાળકનો એનું હસ્તાંતરણ કરવામાં આવે કેમ કે માતા જ એવી વસ્તુ છે કે જે બાળકને મૃત્યુ પામતા જોઈ શકતી નથી એટલે આ એમને જે ન્યાયશાસ્ત્ર ગર્ભાવસ્થામાં જે વાંચન કર્યું હતું તો રાજા બન્યા ત્યારે 25 કે 30 વર્ષે એ એમની સામે ઉદાહરણ આવ્યું તો એમની મોરાલિટી રીતે અને એમને ડિસિઝન લેવામાં ન્યાયની રીતે એ એને આ ફળીભૂત થયું એક આ વસ્તુ થયું સિઝેરિયનની આપણે એક વાત કરી કે સિઝેરિયન જે છે તો 75% અત્યારે અમદાવાદનો રેશિયો કહી શકીએ તો 75% રેશિયો એવો છે કે જે સિઝેરિયન થાય છે અને બાકી સામાન્ય પ્રસૂતિ થાય છે તો અમારા ત્યાં મારા 20 વર્ષના અનુભવમાં મારા ત્યાં જે આવે છે નિસર્ગ આયુર્વેદમમાં તો અમે ચોક્કસ એવા ગર્ભાવસ્થાના આયુર્વેદિકના નિયમોનું પાલન કરાવવાને કારણે આખો રેશિયો બદલાય છે 75 ડિલિવરી અમારા ત્યાંથી જે પૂર્ણ રીતે ગર્ભ સંસ્કારોનું પાલન કર્યું હોય તો 75 ડિલિવરી નોર્મલ થાય છે અને ફક્ત 25માં સિઝેરિયન થાય ઓકે હું એક કહું કે સુશ્રુત નામના જે છે આચાર્ય એમને એમના ગ્રંથમાં સિઝેરિયનનો ઉલ્લેખ 2900 વર્ષ પહેલા કરેલો છે એટલે આ કોઈ પરિકથા નથી એ વખતે 12 પ્રકારના મૂડ ગર્ભ શબ્દ વાપર્યો છે કે બાળક બહાર ન નીકળતું હોય અને અટકી પડ્યું હોય તો એને સિઝેરિયન ઉદર પાટન શબ્દ વાપર્યો છે કે પેટ ઉપર ચેકો મૂકી અને ગર્ભાશયને ખોલીને બાળકને કઈ રીતે બહાર કાઢવું એની 12 પ્રકારની પરિસ્થિતિઓ લખી છે કે જે અત્યારે આપણે જોઈએ છીએ કે હેડ પ્રેઝન્ટેશન થવું બ્રિજ પ્રેઝન્ટેશન શોલ્ડર પ્રેઝન્ટેશન થવું તો એ ન થાય એ માટે આયુર્વેદિકમાં કેટલાક નિયમો હોય છે તો અમે 7મા મહિને શિરોધારા કરાવતા હોઈએ 8મા મહિને બસ્તિકર્મ કરાવતા હોઈએ 8 દિવસનું અને કેટલાક એવા ઔષધો છે અને દર્શક મિત્રોને ખાસ કહીશ કે જે ગર્ભિણી સ્ત્રી અત્યારે હોય અથવા તો જે પ્લાનિંગ કરી રહ્યા હોય તો 8મા અને 9મા મહિને એક ચોક્કસ કાર્ય કરશો કે દરરોજ રાત્રે સૂતી વખતે 1 કપ ગરમ દૂધ હોય એની અંદર 1 ચમચી ઘી અને 1/2 થી 1 ચમચી જેટલું દિવેલ છે એ બંને વસ્તુ નાખવાથી અપાન વાયુ પોતાના ક્ષેત્રમાં રહે છે અને ગર્ભને બહાર કાઢવાનું કાર્ય આયુર્વેદના દ્રષ્ટિથી અપાન વાયુનું છે તો અપાન વાયુ જે છે એ મળ ત્યાગ કરાવે મૂત્ર ત્યાગ કરાવે ગર્ભને બહાર કાઢે માસિક આવતું હોય દરમિયાન માસિકને પણ બહાર કાઢવાનું જે છે એ ફંક્શનલ કાર્ય એ અપાન વાયુ કરે તો અપાન વાયુને પોતાના ક્ષેત્રમાં રાખવાથી ઘી અને દૂધ અને એ દિવેલ એ 3 વસ્તુ 8મા અને 9મા મહિના દરમિયાન રાત્રે સૂતી વખતે લેવાથી એ ડિલિવરી નોર્મલ કરાવવામાં સહાયભૂત કરી થઈ શકે ઓકે એટલે ખાસ કરીને સિઝેરિયનથી બચવા માટે તમારું બાળક શાંત રહે સારું થાય શ્રેષ્ઠ બને ઉત્તમ બને એના માટે કેટલાક ગર્ભ સંસ્કારના ઉપાયો તો જણાવો પણ વૈદ્ય રાજેશજી જે ગર્ભ સંસ્કાર વાળા બાળકો હોય છે જન્મ લેતા હોય છે ને ખરેખર એમની દંપતીએ અને માતાએ ખાસ ગર્ભ સંસ્કારનો લાભ લીધો હોય છે ને બીજા બાળકો હોય છે જેની માતાએ ગર્ભ સંસ્કારનો લાભ નથી લીધો ખરેખર સુપર બેબીનો જન્મ શક્ય છે ખરી એ બંને બાળકોમાં કેટલો તફાવત હોય છે એના અંગે આપનું શું કહેવું છે હા એ સુપર બેબી કહી શકાય કેમ કે જે માઇલસ્ટોન હોય કે સામાન્ય રીતે 2.5 મહિને છે બાળકની ગરદન ટેકવવાનું હોય 2.5 થી 3, 4, 3.5 મહિનાની આસપાસ તો ગર્ભ સંસ્કાર કરાવેલું હોય તો મેં જોયું છે કે એ બાળક બધા પહેલેથી એડવાન્સ હોય છે જે ખરેખર તો 1 થી 1.5 મહિનામાં એનું જે છે એ નેક ફિક્સેશન જે કહીએ કે એકદમ સ્ટેબિલિટીનું જે છે એ એનું માઇલસ્ટોન પહેલો એચિવ કરી શકે એની સ્પીચ જે છે તો લગભગ 10મા થી 12મા મહિનાની વચ્ચે હોય તો એ સ્પીચ એને પ્રોપર ટાઈમે ઇવન કદાચ થોડું વહેલું પણ આવી શકે જેને ગર્ભ સંસ્કાર કરાવ્યું હોય બાળકનો એવી રીતે ટીથિંગ થવું 8મા મહિને સામાન્ય રીતે દંતો ભેદ થતા હોય એટલે નોર્મલ ટીથિંગ જે થતું હોય તો એ પણ પ્રોપરલી થાય પેઇનલેસ થાય એની તકલીફ વગર થાય બાળકની હેરાનગતિ વગર તો ગર્ભ સંસ્કાર કરાવવાથી આ બધા માઇલસ્ટોન થાય અને પ્લસ મહત્વની વસ્તુ એની ઇમ્યુનિટી બહુ જ સારી વધે મારા ત્યાં એક રેશિયો કહું કે લગભગ સામાન્ય રીતે જેને ગર્ભ સંસ્કાર કરાવ્યું હોય તો બાળકનો બીમાર પડવાનો રેશિયો 80% ઘટી જાય છે અત્યારે હાલ જે આપણે જોઈએ છીએ તો એને કારણે જે સામાન્ય જે વાયરલ ઇન્ફેક્શન થયું તાવ આવ્યો સિઝેરિયન પેલું શરદી થઈ છે ખાંસી થઈ છે ડાયરિયા થઈ ગયા છે કોઈ પણ એવું ઇન્ફેક્શિયસ ડિસીઝ છે તો જેને ગર્ભ સંસ્કાર કરાવ્યું હોય ને એની ઇમ્યુનિટી એટલી બધી વધેલી અને સરસ હોય છે કે એને કારણે એ બાળક 80% બીમારી એની ઓછી થઈ જતી હોય ઓકે એટલે ખાસ કરીને જ્યારે દંપતીઓ બાળકનું પ્લાનિંગ કરી રહ્યા હોય ત્યારે ચોક્કસથી ગર્ભ સંસ્કાર આખરે છે શું અને ખરેખર એનું મહત્વ શું છે એ જાણી લેવું જરૂરી છે અને 9 મહિના પછી તો બાળકનું પરવરિશ અને એ ધ્યાન રાખવાની તો હોય જ છે કે બાળકને આ બનાવીશું તે બનાવીશું પરંતુ એ 9 મહિના દરમિયાન પણ દંપતીએ કેટલીક બાબતોનું ખાસ કરીને સ્ત્રીએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે કે આવનાર બાળકને સ્વાસ્થ્ય તો સારું રહે પરંતુ સાથે સાથે એ સુપર બેબી પણ દુનિયામાં બની શકે એટલે ગર્ભ સંસ્કાર વિશે જો ખાસ આપ જાણશો તો વધુ સારું રહેશે અને આવનાર પેઢીને આપણે વધુ સારી બનાવી શકીશું ખૂબ ખૂબ ધન્યવાદ વૈદ્ય રાજેશજી ચર્ચામાં ભાગ લેવા બદલ અને જી શું છેલ્લું છે
સામાન્ય રીતે એવું કહેવાય છે કે શિક્ષણ જે છે ને એ સંસ્કાર આપે છે. ગર્ભ સંસ્કાર જે છે ને એ એજ્યુકેટિંગ મેથડ ડ્યુરિંગ જે એનું ડેવલપમેન્ટ ગર્ભાવસ્થા દરમિયાનની શિક્ષણની એક પદ્ધતિ છે. અને જેમ આપણે શિક્ષણ છે બાળકને પાંચમા વર્ષ પછી બાળકને શિક્ષણ આપવા માટે બેસાડીએ છીએ, એવી રીતે ગર્ભાવસ્થામાં શિક્ષણ લેવું જોઈએ શ્રેષ્ઠ બાળકોનું મેળવવા માટેનું. શરૂઆત ત્યાંથી થાય છે. જી, ધન્યવાદ આપે માર્ગદર્શન આપ્યું અને ચર્ચામાં ભાગ લીધો. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. નમસ્કાર. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું ટુ ધી પોઈન્ટ મેક નવા વિષય સાથે. ત્યાં સુધી પ્રીતિને રજા આપશો. નમસ્કાર.